વહેલી સવારે થાનગઢમાં રેડ પડી. થાનગઢ તાલુકાના રૂપાવટી ગામ થાનગઢ ભુલાડ વિસ્તારની અંદર કોલસાની ખાણમાં વહેલી સવારે 8 જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપીની સૂચનાથી થાનગઢ થાન તાલુકાના પ્રાંત અધિકારી, થાન મામલતદાર તેમજ થાનગઢ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડ વહેલી સવારમાં જ્યારે ખનિજ માફિયાઓ ભર નીંદરમાં અંદર સૂઈ રહ્યા હતા ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી થાનગઢ મામલતદાર અર્જુનસિંહ થાન, પોલીસના પીઆઈ એ નવીન વલ્વીબેન સ્ટાફ દ્વારા વિસ્તારની અંદર રેડ કરવામાં આવી હતી. અનેક મજૂરોમાં નાસભાગ મચી જવા પામી હતી. વાહનો બહાર કાઢી લેવામાં આવ્યા, એક જગ્યાએ ઢગલો કરી દેવામાં આવ્યા, ત્યારે 100થી પણ વધારે ગેરકાયદેસર ખાણો ખોદાયેલી જોવા મળી હતી. ત્યારે ચોમાસુ વિરામ લેતા ખનિજ માફિયાઓ ફરી સક્રિય બન્યા હતા. કરોડો રૂપિયાની જ્યારે ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે કેટલાક અધિકારીઓના ખનન માફિયાઓને જાણે કે કોઈ ડર ન હોય, તેમજ ખનન માફિયાઓ ખનન અધિકારીઓની આંખમાં ધૂળ નાખીને ખુલ્લેઆમ ધોળા દિવસે ચોરી કરી રહ્યા છે, ખનન કરી રહ્યા છે, ત્યારે આવા અધિકારીઓની તપાસ થવી પણ એટલી જરૂરી છે. ખાણ ખનિજના વિભાગના કેટલાક અધિકારીઓની મિલીભગતથી ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે વહેલી સવારે પડેલી ખનિજ માફિયાઓની રેડના બાબતે માફિયાઓને માહિતી આપી દેવામાં આવે છે. રૂપાવટીએ થાનના ભરુંડા વિસ્તારની અંદર રેડ પાડવામાં આવી. 1.5 કલાકની અંદર ખનન માફિયાઓ આવી આજુબાજુ પહોંચી ગયા હતા અને પ્રાંત અધિકારીની હાજરી જેના વિસ્તારની અંદર રેડ કરવામાં આવી હતી એ જ વિસ્તારની આજુબાજુની અનેક જગ્યાએ ગેરકાયદેસર ભડાકા થયા હતા. ત્યારે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આપણે હાજર છીએ, કોઈ લોકો આજુબાજુ વિસ્તારની અંદર ભડાકા કરી રહ્યા છે, આ લોકોને કોઈ જાતનો ડર નથી તેવું સ્વીકાર્યું હતું પ્રાંત અધિકારીએ પણ. ત્યારે ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને અનેક ખાણો ખોદી રહ્યા છે, ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે, આજરોજ લાખો રૂપિયાની ચોરી પકડાઈ હોવાનું જે બાકી છે. ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ખાતાને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને તલાટીને પણ બોલાવવામાં આવ્યા હતા. ખરેખર કઈ જગ્યાએ ખરાબાની છે, ગૌચરની છે, માલિકીની છે, તેની તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું. અને જો આ ગેરકાયદેસર ખનન માફિયાઓ ગ્રામ પંચાયતની કે માલિકીની કે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કર્યું હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે પણ જોવાનું રહ્યું. હાલમાં તો આ ખરાબાની જગ્યા છે, ગૌચરની છે કે માલિકીની છે તે તપાસ થશે, તપાસ થયા બાદ જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત અધિકારીએ જણાવ્યું હતું. આમ થાનગઢ તાલુકાના રૂપાવટી ગામે થાનગઢ બુલુડ વિસ્તારની અંદર આવેલા કોલસાની ખાણોમાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોવાને લઈને વહેલી સવારે રેડ પાડવામાં આવી હતી. આપણે ઓલી ચર્ચી કરી નહીં.